તો દક્ષિણ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને નવસારી જિલ્લો કે જે બાગાયતી વિસ્તાર તરીકે પ્રખ્યાત છે અને આજ દિવસ સુધી નવસારી જિલ્લામાં માત્ર શેરડી, કેરી, ચીકુ અને ડાંગરની ખેતી કરાતી હતી, પરંતુ ગણદેવી તાલુકાના એક સમૃદ્ધ ખેડૂતે જિલ્લામાં પહેલી વખત ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી જિલ્લામાં કૃષિ ક્ષેત્રે નવી શરૂઆત કરી છે. તાલુકાના વડસાંગળ ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે પોતાની 2 વીઘા જમીનમાં રૂપિયા 6 લાખના ખર્ચે 600 પોલ પર 2400 ડ્રેગન ફ્રૂટના છોડનું વાવેતર કર્યું, જે આગામી 25 વર્ષ સુધી મબલક આવક આપશે. કારણ કે અનેક વિટામિન્સ, મિનરલ્સ અને ન્યુટ્રિશન વેલ્યુ ધરાવતા આ વિદેશી ફળની ઘરઆંગણે ઊંચી માંગ છે. ગણદેવીના આંગણે ડ્રેગન ફ્રૂટની ખેતી જોઈને રાહદારીઓમાં કુતૂહલ સર્જાયું છે. ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા જતા વાતાવરણને કારણે કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન થતું હતું, જેથી ડ્રેગન ફ્રૂટની ખેતીના બીજ વાવ્યા અને નવા વિદેશી પાર્કના નવસારીમાં શ્રી ગણેશ કરાયા. ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. ડ્રેગન ફ્રૂટને આમ તો ઘણા બધા ફાયદા છે. ડ્રેગન ફ્રૂટ ખાવાથી શરીરની અંદર એક્સ્ટ્રા ચરબી નથી થતી, પ્લસ આપણા શરીરમાં જે પ્લેટલેટ ઘટે પણ ઘણા મેન્ટેન કરે છે. અને એવું કહેવાય છે કે એક ડ્રેગન ફ્રૂટ બરાબર 20 સફરજન બરાબર એનો ફાયદા છે. આપે કેટલી વાવેતર કર્યું છે? મેં 2 એકરમાં વાવેતર કર્યું છે. કેટલો ફાયદો થઈ શકે એમ છે? ઉત્પાદન પર કેવું? ઉત્પાદન તો હજુ પહેલી વાર છે એટલે આવનાર દિવસોમાં ખબર પડશે, પણ એમ ઉત્પાદનના ચાન્સ એવા કે 1 એકરની અંદર 8 ટનનું ઉત્પાદન રહે છે. ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે કોઈ પણ જાતની દવાના છંટકાવની જરૂર પડતી નથી. છોડને મોટું કરવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જેથી છોડને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને ઉત્પાદન પણ સારું મળે. ડ્રેગન ફ્રૂટના પાકની વાત કરવામાં આવે તો એક છોડને મોટું થતાં 8 થી 10 મહિનાનો સમય લાગે છે અને એક ઝાડ પર 50 થી વધુ ફ્રૂટનું ઉત્પાદન થાય છે. ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત થતાં નવસારી ખાતે આવેલી એગ્રીકલ્ચર કોલેજના તજજ્ઞો પણ ખેડૂતોના આ સાહસને બિરદાવી રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પ્રાથમિક તબક્કામાં જ મહેનત અને મજૂરીની જરૂર પડે છે, ત્યારબાદ અનેક વર્ષો સુધી ખેડૂત નહિવત શ્રમ વગર મબલક પાક લણી શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેગન ફ્રૂટ એક ફળપાકનો દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોએ સારા એવા વિસ્તારમાં ઉગાડવાનું શરૂ કર્યું છે. ડ્રેગન ફ્રૂટ એ એક ખૂબ સરસ એટલે કે પૌષ્ટિક રીતે પોષક તત્વોની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો ફળપાક છે. કૃષિ યુનિવર્સિટીમાં ડ્રેગન પાક ઉપર અત્યારે સંશોધનો કાર્યરત છે, પરંતુ ખેડૂત મિત્રોએ જે આ છેલ્લા 5-1 વર્ષથી આ પાકને ઉગાડી અને જે સફળતાઓ મેળવી છે તેમાં ખાસ કરીને 8 થી 10 ફૂટના અંતરે જો આની રોપણી કરવામાં આવે, ખાસ કરીને રોપણી પણ કટિંગથી અથવા તો એના રોપા તૈયાર કરીને કરવામાં આવે છે, 1 જ વર્ષની અંદર ડ્રેગન ફ્રૂટની અંદર ફૂલ ફળ આવવાનું શરૂ થાય છે. આમાં પણ ઘણી બધી અત્યારે જાતો વિકસી છે, ખાસ કરીને અલગ અલગ કલરના, પિંક કલર, વ્હાઇટ કલર, રેડ કલર અને ગોલ્ડન કલર. આ રીતે એમાં રેડ કલર છે એ સૌથી વધારે ખેડૂતોની દ્રષ્ટિએ પોષક તત્વો સભર હોવાનું બહાર આવ્યું છે. ખેતીનો વ્યવસાય વાતાવરણ આધારિત વ્યવસાય છે, ત્યારે પાકને માફક આવતું વાતાવરણ મળે તો જ તેનું ઉત્પાદન મેળવી શકાય છે. તે દિવસો હવે ભૂતકાળ બન્યા. ટેકનોલોજી સાથે કદમ મિલાવીને નવસારી જિલ્લાના ખેડૂતો પણ કોઈ પણ પ્રદેશના પાક માટે કૃત્રિમ વાતાવરણ ઊભું કરીને સફળતાપૂર્વક આધુનિક ખેતીની દિશામાં ડગ માંડી ચૂક્યા છે. ત્યારે માત્ર વિદેશની ધરતી પર પાકતા ડ્રેગન ફ્રૂટ ખેડૂતોને નવીન ખેતીના અનુભવ સાથે સારું વળતર પણ આપી રહ્યા છે. હિતેશ સોનવણે, નિર્માણ ન્યૂઝ, નવસારી.